નમસ્કાર મિત્રો, રુચિ ચિંતન ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. પોતાના દ્રષ્ટિકોણને ઊંચો રાખો. જો આપણે પણ તમે ખરાબ પરિસ્થિતિઓ તથા વાતાવરણથી જકડાયેલા હો તો પણ નિરાશ ન થશો. તમારા ભાગ્યને દોષ ના દેશો કે બીજાના દોષી ના માનશો. માત્ર તમારો દ્રષ્ટિકોણ બદલો. બુરાઈનું કારણ તો તમારામાં જ રહેલું છે. એને સમજીને કોઈ પણ ઘટનાને ખુશીથી તમારી સામે આવવા દો. એ ઘટના તમે પોતે જ ઊભી કરેલી છે. એને તમે તરત જ દૂર કરી શકો છો. જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલી નાખો, સદાય ઉત્તમ વિચારોમાં લીન રહો, તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરી લો, તો બાહ્ય જીવનમાં પણ તમે જેના માટે ચિંતિત હતા તે દશા સુધરી શકે છે. જો આપણે ક્રોધ, ચિંતા, ઈર્ષા, લોભ વગેરે અસંગત માનસિક દોષોનો શિકાર બનવા છતાંય ઉન્નત અને સ્વચ્છ જીવનની કલ્પના કરીએ તો તે શક્ય બનવાનું નથી. જો આપણે વાસ્તવમાં આપણા જીવનને સુખી તથા ઉન્નત બનાવવા ઈચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષા વગેરે કુવિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનને, વિચારોને, ચિંતનને ઉચ્ચ બનાવતા રહો તથા સદાય સુખમય જીવનની આશા લઈને આગળ વધો. પછી તમે જોશો કે તમારી સ્થિતિમાં આશાજનક સુધાર થઈ રહ્યો છે. જે ખરાબ સ્થિતિને કારણે જીવન ભારરૂપ બની રહ્યું હતું તે સુધરી રહી છે. અખંડ જ્યોતિ, March 1951, પેજ નંબર 17, અને શ્રીરામ શર્મા આચાર્ય, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.